મહારાણા પ્રતાપની 480મી જન્મ જયંતિ નિમિત્તે આજે કાંકરેજ તાલુકાના થરા ખાતે સોશિયલ ડિસ્ટન્સ રાખી સાદાઈક રીતે ઉજવણી કરવામાં આવી હતી। કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા વિસ્તારમાં મહારાણા પ્રતાપજીની પ્રતિમા આવેલી છે ત્યારે આજ રોજ કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા મામલતદાર એમટી રાજપૂત તેમજ થરા નગરપાલિકાના ચીફ ઓફિસર ડીએમ પટેલ થરા માજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા તેમજ આપણી ચેનલના રિપોર્ટર ચહિરસિંહ વાઘેલા દ્વારા પ્રતિમાને ફૂલહાર પહેરાવી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। થરા ખાતે દર વર્ષે મહારાણા પ્રતાપસિંહજીની કાંકરેજ રાજપૂત મહાકાલ સેના તેમજ થરા નગરજનો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હતી, પણ આ વર્ષે કોરોના વાયરસ મહામારીના કારણે સાદાઈપૂર્વક લોકડાઉનનો ભંગ ન થાય તે રીતે સાદાઈથી ઉજવણી કરાવવામાં આવી હતી। આવો જાણીએ એમના જીવનને લાગતી પ્રેરણાદાયી વાર્તા વિશે। મહારાણા પ્રતાપને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની માનવામાં આવે છે। મહારાણા પ્રતાપની બહાદુરી એ વિશ્વ વિખ્યાત છે। તેમણે પોતાની માતૃભૂમિની સ્વતંત્રતા અને આત્મગૌરવ માટે પોતાના સિંહાસનને ત્યજી દીધું હતું અને તેમણે તેમનું જીવન જંગલોમાં પણ વિતાવ્યું હતું। મોગલ બાદશાહ અકબરની મૃત્યુ ન થયું ત્યાં સુધી તેમને માથું ઝૂક્યું પણ ન હતું। ઇતિહાસના પાનામાં મહારાણા પ્રતાપની બહાદુરી અને તેમનું આત્મગૌરવ કાયમ માટે અમીર બની ગયું અને આજે મહારાણા પ્રતાપ કરોડો લોકો માટે પ્રેરણારૂપ બની ગયા છે। મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540 રોજ મેવાડ હાલના રાજસ્થાનમાં થયો હતો। મહારાણા પ્રતાપ મેવાડના રાજા ઉદયસિંહના પુત્ર હતા। નાનપણથી જ મહારાણા પ્રતાપ બહાદુર અને હિંમતવાન હતા। તેમણે જીવનભર તેની માતૃભૂમિની સુરક્ષા અને આત્મસન્માન માટે ઘણા મોટા મોટા સામ્રાજ્યો સાથે લડ્યા હતા। જ્યારે અકબરનું સામ્રાજ્ય ભારતભરમાં સ્થાપિત થઈ રહ્યું હતું ત્યારે મહારાણા પ્રતાપ 16મી સદીના એકમાત્ર રાજા હતા જેણે અકબરની સામે ઊભા રહેવાની હિંમત કરી। તેમણે આજીવન સંઘર્ષ કર્યો પરંતુ પોતાને ક્યારેય અકબરના હવાલે કર્યો નહીં। મહારાણા પ્રતાપની ઊંચાઈ 7.5 ફૂટ અને તેનું વજન 110 કિલોનું હતું। તેના રક્ષણાત્મક બખ્તર વજન 72 કિલો અને તેમના ભાલાનું વજન 80 કિલો હતું। જ્યારે તેઓ બખ્તર ભાલો ઢાલ અને તલવાર વગેરેને જોડે ત્યારે 200 કિલોથી પણ વધુ વજન ઉપાડીને તેઓ યુદ્ધમાં લડતા હતા। આજે પણ મહારાણા પ્રતાપનો બખ્તર તલવાર વગેરે ઉદયપુર રાજવીના સંગ્રહાલયમાં રાખવામાં આવ્યું છે। મહારાણા પ્રતાપ અને અકબરની સૈન્ય વચ્ચે હલ્દીઘાટીનો મહાન યુદ્ધ 1577માં લડ્યું હતું। આ યુદ્ધમાં મહારાણા પ્રતાપની સેનામાં ફક્ત 20,000 સૈનિકો હતા જ્યારે અકબરની સેનામાં 85,000 સૈનિકો હતા। અકબરની વિશાળ સૈન્ય અને સંસાધનોની શક્તિ હોવા છતાં મહારાણા પ્રતાપે હાર માની નહીં અને માતૃભૂમિના સન્માન માટે લડતા રહ્યા। હલ્દીઘાટીની યુદ્ધ એટલે કે ભયંકર હતું કે યુદ્ધ પછીના 300 વર્ષ પણ ત્યાં તેની તલવારો મરી આવી। 1985માં હલ્દીઘાટીમાં તલવારોનો છેલ્લો સ્ટોક મર્યો હતો। ચહિરસિંહ વાઘેલા, ZSTV, કાંકરેજ। મહારાણા પ્રતાપની જન્મ જયંતિ પ્રસંગે આજે થરા નગરપાલિકામાં દેશ અને દુનિયાની અંદર કોરોના વાયરસની મહામારી બીમારી હોય લોકડાઉનને ધ્યાનમાં રાખી લોકડાઉનના નીતિ નિયમોને ધ્યાનમાં રાખી સાદગી રીતે મર્યાદિત મુખ્ય આગેવાન કાર્યકર્તાઓની હાજરીનો આજે જન્મ જયંતિ પ્રસંગે એમને પુરહાર કરી શ્રદ્ધાસુમનનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમની અંદર અધિકારીઓ પદાધિકારીઓ સાથે રહી મહારાણા પ્રતાપ પ્રતિમાને પુરહાર અર્પણ કરી તેમના ચરણોમાં નતમસ્તક વંદન કરી હું એમને